શિયાળાની કડકડતી ઠંડીનો લાભ લઈને તસ્કરો પણ લોકોના બંધ મકાનમાં પોતાનું જોર અજમાવી રહ્યા છે અને પોલીસને ખુલ્લે આમ પડકાર ફેંકી રહ્યા છે. દિવસે ને દિવસે બનતા ચોરીના બનાવોમાં વધુ એક ચોરીનો બનાવ ભાવનગરના મેઘાણી સર્કલ પાસેના એક બંધ મકાનમાં બનવા પામ્યો હતો. શહેરના મેઘાણી સર્કલ વિસ્તારમાં નવખંડા ફ્લેટની સામે રહેતા રમેશભાઈ સિંધીના બંધ મકાનના તાળા નકુચા તોડી રૂમમાં પ્રવેશેલા તસ્કરો કબાટમાંથી રોકડ રકમ દાગીના તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 1,30,400 ના મુદ્દામાલની ચોરી કરી નાસવા જતા સ્થાનિક લોકોએ જાગી જતા એક તસ્કરને પકડી પોલીસને હવાલે કર્યો હતો. આ અંગે રમેશભાઈ રૂપચંદ સિંધીએ અત્રે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મેઘાણી સર્કલ સાંઈબાબા મંદિર પાસે નવખંડા ફ્લેટ સામે રાતના 3 થી 3:30 ના ગાળામાં અહીં ચોર ઘૂસી ગયા હતા બંધ મકાનમાં, અને અમે એરિયાવાળાએ જોયા અને તરત અમે બધા ભેગા થઈ ગયા અને ગાડી બોલાવી 100 નંબરને. ત્યાર પછી LCPવાળા આવ્યા અને એ મકાનની અંદર જ બેઠા હતા અને બાથરૂમમાંથી અમે 3 ચોરને કાઢ્યા છે અને પોલીસ સ્ટેશન લઈ ગયા છે, બરાબર. અને અમે બધા સાથે હતા. કોનું મકાન છે આ? મકાન છે અંબિકા ઇલેક્ટ્રિકવાળા રમેશભાઈનું. ચોરી એટલે બધો સામાન હજી એ લોકો કાઢીને બેઠા હતા, એ બધો પોલીસ સ્ટેશને લઈ ગયા છે. સોના દાગીના ચાંદીના એ બધું ત્યાં લઈ ગયા છે.